નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરમાં લારી ધારકને માર મારવા મામલે અરવિંદ સિંધાએ પ્રતિક્રિયા આપી છે. અરવિંદ સિંધા જે ખાસ લારી ધારક એક્ટ ગુજરાતના પ્રમુખ છે, સ્ટ્રીટ વેન્ડર એક્ટ મુજબ તેઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેવું તેમણે નિવેદન આપ્યું છે. સાથે જ તેમણે જણાવ્યું છે કે તેઓ પહેલા પણ આવા જ એક મામલામાં HS પટેલને એક દિવસ માટેની જેલ કરાવી ચૂક્યા છે. HS પટેલ જે વર્ષ 2017 મ્યુનિસિપલ કમિશનર હતા, તેઓને જેલ કરાવવામાં આવી હતી અને આ વખતે પણ તેઓ દ્વારા આવી જ રીતે કાર્યવાહી કરવામાં આવશે તેવું તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. આજે એકચ્યુઅલી ગઈકાલે રાત્રે સયાજીગંજ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ PCR દ્વારા જે અમારા એક સ્ટ્રીટ વેન્ડર છે A1 ઓમલેટ સેન્ટર એના ફેઝાનભાઈ, એ રાત્રે ધંધો કરી રહ્યા હતા ત્યારે અચાનક જ PCR વાન આવી અને એમને મારપીટ કરવાથી અત્યારે ટ્રાયકલરમાં સિરિયસ છે એમની પોઝિશન અને અસહ્ય મારવામાં આવ્યો છે. અને એવું જાણવામાં આવ્યું છે કે કોઈ કોન્સ્ટેબલ 2 છે નવી ભરતીના યુવાન, એમણે આ કૃત્ય કર્યું છે. જેથી કરીને અમે એક સ્ટ્રીટ વેન્ડર એક્ટ મુજબ, કારણ કે અમે ગુજરાત પ્રમુખ છે આ લારી ગલ્લા એસોસિએશનના, અને આજ દિન સુધી કેટલાય મનાઈ હુકમ આ શહેરમાં અમે લાવ્યા છે અને HS પટેલને પણ કન્ટેમ્પમાં અમે એક દિવસની જેલ કરાવી હતી આવા જ એક કૃત્ય સામે, જે મ્યુનિસિપલ કમિશનર હતા 2017. અને આજે જ્યારે હવે આજ દિન સુધી સયાજીગંજ પોલીસ સ્ટેશનનો રેકોર્ડ છે કે ક્યાંય આવી પોલીસ ખાતા દ્વારા હેરાનગતિ કે મારામારી આજ દિન સુધી છેલ્લા 10 વર્ષમાં કોઈ જોઈ નથી. પરંતુ હમણાં એક PI જાડેજા સાહેબ અહીંથી બદલી થયા બાદ જે નવો સ્ટાફ આવ્યો છે તેના દ્વારા કોઈ સંકલન નહીં, કોઈ સમજૂતી નહીં, અને લારીઓવાળા સાથે રાત્રે વર્તન પણ ખોટું, મારામારી. મેં તો એવું પણ સાંભળ્યું છે કે 5 રિક્ષાઓના કાચ પણ તોડી નાખ્યા દંડા મારીને, એવું કૃત્ય આ જવાનોએ કર્યું છે જમાદાર જે PCRના. તો એના માટે અમે રજૂઆત ગૃહ ખાતા સુધી કરીશું અને પરમ દિવસે પોલીસ કમિશનર સાહેબને પણ રજૂઆત કરીશું કે સ્ટ્રીટ વેન્ડર એક્ટ પ્રમાણે આ કન્ટેમ થાય છે સુપ્રીમ કોર્ટની, અને એના મુજબ કન્ટેમ મુજબ અમે કેસ પણ ફાઇલ કરવાની અમારી તૈયારી છે જો પરિવારજનો રેડી હશે તો. કારણ કે શહેરમાં કાયદો છેલ્લા 10-20 વર્ષથી જાળવી તો રાખ્યો છે પોલીસ ખાતાએ, પરંતુ આ જે નવી ભરતીના કોન્સ્ટેબલો આવ્યા છે એ કોઈ કાયદાને ગણકાર્યા સિવાય ડાયરેક્ટ જ આ રીતના મારામારી કરે છે. એના અમે CCTV ફૂટેજ પણ લઈશું, એના પ્રૂફ લઈશું અને આગળ જતાં ફોજદારી રાહે કાર્યવાહી પણ કરીશું, એટલી અમારી તૈયારી છે. કારણ કે આ લોકશાહીમાં સ્ટ્રીટ વેન્ડર એક્ટ મુજબ સર્વને ધંધો કરવાની મંજૂરી છે, ત્યારે આ રીતના જે તાનાશાહીથી જે મારામારી કરવામાં આવે છે એનું અમે રજૂઆત પોલીસ કમિશનર સાહેબને કરીશું અને ચોક્કસ ન્યાય અપાવીશું. અત્યારે જે ભાઈ ઇન્જર્ડ છે એ ટ્રાયકલરમાં છે, કારણ કે એટલો માર પડ્યો છે કે એના કારણે એમને છાતીથી માંડીને માથામાં દરેક જગ્યાએ ટાંકા આવ્યા છે અને બહુ મોટી ઈજા થઈ છે. એટલે અમે એની વિજિલન્સ તપાસ અને ગૃહ ખાતાને છેક ગાંધીનગર સુધી આ રજૂઆત કરી અને ન્યાય મળે એવા પગલાં લેવડાવીશું અને આ જે હિટલરશાહી છે એ 100% બંધ કરાવવાનો અમે પ્રયાસ કરીશું એક લારી ગલ્લા એસોસિએશન તરીકે.